લોકો છઠ કરીને આવે છે ત્યાં રહે છે. કહેવાય છે કે 400 વર્ષ પહેલા અકબર કેવા કોઈક રાજાએ પાવાપુરીના જલમંદિરને એક રથની ભેટ આપી દીધી. કાષ્ઠનો રથ આજે પણ છે એમ કહેવાય છે. અને ચંદરવો આપ્યો હતો. એ ચંદરવાનો ફોટો મેં આ પુસ્તકની અંદર લીધો છે. ઓરિજિનલ પાવાપુરીમાં જશો તો તમને ચંદરવો નહીં જોવા મળે. અહીંયા છે ચંદરવાની વિશેષતા એ છે. તમે જેમ છોડ ભરાવો તો જરીનો છોડ ભરાવો છો, બરાબર છે. આ ચંદરવામાં સાચા માણેક, નીલમ, હીરા, પન્ના અને મોતીથી ભરેલો છે. 400 વર્ષ પહેલાના માણેક, નીલમ અને પન્ના જોવા હોય આ છોડ જોવો. કરોડોમાં આંકી શકાય એવી કિંમત આ છોડની છે. આજે પણ એ છોડ પાવાપુરીમાં સલામત છે. કદાચ આજના દિવસે લગાડવામાં આવશે, બાકીના દિવસોમાં ભયના કારણે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવશે. એમ કહેવાય છે કે આ પાણીની અંદર સાપ રહેશે. અમારા આચાર્ય હેમરત્ન સુરી જ્યારે પાવાપુરીમાં ચોમાસું કર્યું, એમને પૂજારીઓને પૂછ્યું, ભૈયા આપકો ડર નહીં લગતા હૈ, સાપ કા ડર નહીં લગતા હૈ? ત્યારે પૂજારીઓએ કીધું, મહારાજ મહાવીર કી ભૂમિ મેં ભય કેસા. અભય, મહાવીર તો નિર્ભય થે ઓર હમે અભય દેને વાલે થે, ઉનકી ભૂમિ મેં હમે ભય કેસા? પછી એ પૂજારીએ કીધું, રાત કો જબ યહાં હમ લેટ જાતે ગદ્દી મેં તો યહી સાપ ઠંડ કે દિનો મેં પાણી મેં સે બહાર નિકલ કે હમારે સાથ સો જાતે. મનુષ્યની બાજુમાં અહીંયા સાપ સુઈ જાય, લાગે કે આજે પણ પાવાપુરીમાં ભગવાન મહાવીર સાક્ષાત. કોઈને કોઈનો ભય નથી, બધા નિર્ભય છે. અહીંયા આવીને પ્રભુની સૌ ભક્તિ કરે છે. એવા પાવાપુરીમાં ભગવાનનું નિર્વાણ થયું. અગ્નિદાહ દેવાઈ ગયો છે, રાખ ચાલી ગઈ, ખાડો પડ્યો, મંદિર બની ગયું જળમંદિર. એનું બીજું નામ કમલ મંદિર છે. આ બાજુ સવાર પડી છે, સૂર્યોદય થઈ ગયો છે અને દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગયેલા ગૌતમ પાછા આવ્યા છે. ગૌતમના ડગલા ક્યાં હોય? મહાવીર. મહાવીરે કામ બતાવ્યું હતું, કામ પૂરું થઈ ગયું, હવે ક્યાં જવાનું? મહાવીર. અને ગૌતમના પગલા ઉઠ્યા છે. પાવાપુરીની ભાગોળ તરફ આવ્યા અને આખું પાવાપુરીનું વાતાવરણ બદલાયું છે, સન્નાટો છે. એક વૃક્ષ હલતું નથી, ચલતું નથી, વેલડીઓ સ્થિર થઈ ગઈ છે, પવન જાણે થંભી ગયો છે, આકાશમાં કોઈ પંખી નથી દેખાતું. વૃક્ષો એના પાંદડાઓ જાણે કૌશક ધ્યાનમાં છે, ને રોજ કરતા આજની સવાર જુદી છે. ગૌતમને ખ્યાલ આવી ગયો, રોજ કરતા આજનું વાતાવરણ જુદું છે. જેને એક એક શ્વાસ મહાવીર માટે લીધો, જેના હૈયાની પ્રત્યેક ધડકનમાં મહાવીર છુપાયેલા, જેના રોમ રોમમાં મહાવીરનું નામ આલેખાયેલું હોય, એ ગૌતમને અલગ ફીલ થાય છે. નહીં, આજે કંઈક જુદું જુદું લાગે છે. એક બાજુ હૈયામાં આનંદ હતો કે હમણાં હું જઈશ, મારા મહાવીરને કહીશ, આપે મને કીધું હતું ને દેવસર મને પ્રતિબોધ કરી આવ્યો છે, આપની આજ્ઞાનું પાલન થઈ ગયું, એનો મને આનંદ છે. અને એ જ પાવાપુરીમાં પહોંચતા જ બદલાયેલા વાતાવરણને જોતા ગૌતમને થયું, આજે આમ કેમ છે? આજે રોડ ઉપર કેમ કોઈ ચહલ પહલ નથી? તમામ માર્ગો આજે કેમ સુના સુના છે? નહીં તો રોજ સવાર પડે પનિયારીઓ પાણી ભરવા જાય, ખેડૂતો ખેતી કરવા જાય અને ભગવાનની દેશના શરૂ થાય ને નર અને નારીઓ સમૌસરણ તરફ જાય. આજે તો કોઈનો પગરવ પણ નથી સંભળાતો. રોજ તો પક્ષીઓથી આકાશ ગીતોથી રણઝણતું હોય છે. ગાયના બળદના ગળામાં લટકતી ઘૂઘરીઓથી આમ વાતાવરણ સંગીતમય બની જતું હોય છે. પણ આજે ધરતીથી આસમાન સુધીનું વાતાવરણ કંઈક લોકો છે.
सर्वत्र सुनकाश पवन स्थिर नदियों ना जड़ पर जाने थंभी गया छे। गौतम ने थयु कोई मळे तो पूछो पण कोई मळतु ज नथी। एमां जोयु दूर थी देवताओं नुं टोळुं जई रह्युं छे। गौतम एक टेकरा ऊपर चढ़ी गया ने देवताओं ने उभा रे अहीं आ एक देव ने उभा राखीने कोई देवात्मन आमां हाफड़ा फाफड़ा क्यां जावस कोना मने आटली दौड़ा दौड़ी करो जरा शांति तो क्यों तो खरा मने। અને દેવતાઓ જોયું આ તો ગૌતમ મહાવીરનો પડછાયો લાગે છે હજી એમને મહાવીરના નિર્વાણના સમાચાર નથી।